गुड मॉर्निंग। धोरण सात विषय गणित चैप्टर नंबर एक पूर्णांक संख्याओ स्वाध्याय 1.3 में दाखला नंबर 2 सुधीना दाखला आपने जोया था। हवे आवशे दाखला नंबर 3। एमा पेलू छे कि कोईपण पूर्णांक संख्या ए माटे -1 गुणिया ए बराबर शू थाय, एटले के -1 नो ए साथे गुणाकार करी तो आपने शू जवाब मळशे। तो जोईए दाखला नंबर 3 एनो पेलो के -1 गुणिया ए। हवे एक नो कोई पण संख्या साथे गुणाकार करसी तो जी संख्या से ई मूळ संख्या आवशे, एटले के ए आवशे। एक माइनस छे, ए प्लस छे, एटले के ओछे वत्ते थाशे ओछा, एटले के जवाब तमने शुं मळ्यो -1। एवी ज रीतना बीजो दाखलो छे, दाखला नंबर 3 में बीजो दाखलो छे के नीचेनी पूर्णांक संख्याओनो -1 साथेनो गुणाकार शुं थाशे। एटले के नीचे तमने ए बी अने सी त्रण संख्या आपेली छे। ए मां छे -22, बी मां छे -37 अने सी मां छे 0। आ बधानो कोनी साथे गुणाकार करवानो छे तो के -1 साथे गुणाकार करवानो छे। तो जवाब शू मळशे, तो के -22 गुणिया 1 एटले के 22 एका थाशे 22। हवे निशानी जोईए तो 22 माइनस छे, 1 पण माइनस छे, एटले के ओछे ओछे थाशे वत्ता। बे वार माइनस निशानी छे अने वच्चे शेनी निशानी छे तो के गुणाकार ने, एटले जवाब मां शू थई जशे प्लस, ओछे ओछे वत्ता। बी छे 37 गुणिया -1 एटले के 37 एका थाशे 37। हवे निशानी जोईए तो 37 प्लस छे, 1 माइनस छे, वत्ते ओछे शू थाशे ओछा, वच्चे शेनी निशानी छे तो के गुणाकारनी। सी मां आपेलू छे 0 गुणिया -1, 0 नो 1 साथे गुणाकार करवानो छे। हवे आपने खबर छे के कोई पण संख्या धन अथवा तो ऋण संख्या एनो 0 साथे गुणाकार करता जवाब हमेशा शू मळशे, 0 ज मळशे। हवे जोईए एना पछी दाखला नंबर 4। -1 गुणिया 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય। -1 ગુણ્યા 1 બરાબર 1 એટલે કે 1 ગુણ્યા 1 1 થશે, બે સંખ્યા માઇનસ છે એટલે ઓછે ઓછે થશે વત્તા। એવી રીતના આપણે નિશ્ચિત પેટર્ન વડે અલગ અલગ સંખ્યા દર્શાવવાની છે। હવે જોઈએ દાખલા નંબર 4। તો પહેલા તો -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનું છે એટલે કે -1 એને ગુણ્યા 5, 5 એક થશે 5, 1 માઇનસ છે, 5 પ્લસ છે એટલે કે ઓછે વત્તે થશે ઓછા। આ તમને રકમ આટલું આપેલું છે। હવે આપણે બીજી પેટર્ન એવી જ રીતના બનાવીએ તો કે -1 એને ગુણ્યા હું 5 ને બદલે કેટલા કરું છું 4, તો શું આવશે 4 ગુણ્યા 1 એટલે કે 4, 1 માઇનસ છે, 4 પ્લસ છે, ઓછે વત્તે ઓછા એટલે કે -4 આવશે। હવે -4 ને હું બીજી કેવી રીતના લખી શકું તો કે -5 છે એમાં હું કેટલા ઉમેરીશ તો એક -4 આવશે, તો કે -5 વત્તા 1 એટલે કે જવાબ તમને શું મળી જશે -4 જવાબ મળે। એમાં તમે -1 ગુણ્યા 4 બરાબર લખી શકો અથવા તો -5 પ્લસ 1 પણ લખી શકો। હવે જેવી રીતના બીજું કરું કે -1 એને ગુણ્યા આપણે કરીએ 3, પેલા 5 કર્યા હતા પછી 4 હવે 3, 1 ગુણ્યા 3 એટલે કે 3 આવશે, ઓછે વત્તે ઓછા ઉપરનું લખ્યું એવી જ રીતના સેમ -3 ને બીજી કેવી રીતના લખી શકીએ તો કે -4 પ્લસ 1। હવે 3 ની જગ્યાએ 2 વડે ગુણશે એટલે કે -1 ગુણ્યા
माइनस एक गुणिया बे एटले के जवाब आवशे माइनस बे। माइनस बे ने बीजी केवी रीतना लखी सकिए तो के माइनस त्रण वत्ता एक एवी ज रीतना एक वडे गुणिए हवे एटले के माइनस एक माइनस एक एने गुणिया एक एक गुणिया एक ले एक आवशे अने ओछे वत्ते ओछा एने केवी रीतना लखी सकिए तो के माइनस बे वत्ता एक एवी ज रीतना जीरो साथे गुणाकार करिए हवे एटले माइनस एक गुणिया जीरो जीरो साथे कोई पण गुणाकार करी तो शू आवशे जीरो एने बीजी रीतना लखवू होय तो माइनस एक वत्ता एक। આવી રીતના તમે અલગ અલગ પેટર્ન વડે લખી શકો છો। હવે છે દાખલા નંબર 5। યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો। યોગ્ય ગુણધર્મ એટલે કાં તો ક્રમનો નિયમ તમે વાપરી શકો, જૂથનો નિયમ વાપરી શકો, વિભાજનનો નિયમ વાપરી શકો, કોઈ પણ એક નિયમ વાપરીને તમને જે દાખલા આપેલા છે 8 દાખલા એની તમારે ગણતરી કરવાની છે। તો હવે જોઈએ દાખલા નંબર 5। એમાં પેલું છે માઇનસ પેલું જોઈએ એમાં એ આપેલું છે 26 એને ગુણ્યા માઇનસ 48। આ રકમ લખું છું પેલાની પ્લસ માઇનસ 48 અને ગુણ્યા માઇનસ 36। આ પેલા દાખલાની મેં રકમ લખેલી છે, હવે એ દાખલો ગણીએ। તો પેલા તમે જો બેના સ્ટેપ પાડશો કે અહીંયા આ બે ગુણાકારમાં છે, આ બંને ગુણાકારમાં છે, વચ્ચે શેની નિશાની છે પ્લસ ની, તો જે પેલા ભાગમાંથી માઇનસ 48 છે અને બીજા ભાગમાં પણ માઇનસ 48 છે, તો બંને માંથી મેં માઇનસ 48 કોમન કાઢ્યા એટલે કે બહાર લઈ લીધા, તો વધશે શું? તો કે અહીંથી માઇનસ 48 હું લઈ લઉં તો કેટલા વધે? 26 વધશે એટલે કે 26, વચ્ચે શેની નિશાની છે પ્લસ ની, અને અહીંથી માઇનસ 48 કાઢું તો કેટલા વધશે? માઇનસ 36, બરોબર। આ શેનો નિયમ મેં વાપરો છે? તો કે વિભાજનનો નિયમ વપરાયેલો છે, કે વિભાજનનો ગુણધર્મ અહીંયા વપરાયેલો છે, બરોબર। હવે જોઈએ માઇનસ 48 છે એમનેમ રાખો, 26 છે, હવે વચ્ચે છે પ્લસ, વચ્ચે ગુણાકાર છે ને માઇનસ 36, વધતે ઓછી થશે ઓછા એટલે કે માઇનસ 36, 26 માઇનસ 36। હવે ફરીથી માઇનસ 48 એમનેમ રાખીશ, હવે 26 માંથી 36 બાદ થશે એટલે કે નાની સંખ્યા માંથી મોટી સંખ્યા બાદ કરશે એટલે જવાબ તમારો આવશે માઇનસમાં, જવાબ કેટલો આવશે? માઇનસ 10। હવે 48 અને 10 ગુણાકારમાં છે, કૌંસમાં છે, મતલબ કે ગુણાકારમાં છે, તો 48 ગુણ્યા 10 કરશે એટલે તમને જવાબ મળશે 480। હવે નિશાની જોઈએ તો 48 માઇનસ છે, 10 માઇનસ છે, વચ્ચે શેની નિશાની છે? કૌંસ છે એટલે કે ગુણાકારમાં કહેવાશે, તો કે ગુણાકારમાં ઓછે ઓછે શું થાય? પ્લસ, એટલે કે 480 છે એ કેવા આવશે? તો કે પ્લસ જવાબ આવશે। તો પેલા દાખલાનો જવાબ તમારે શું થશે? 480। હવે દાખલા નંબર એના પછી બી જોઈએ। બીજા દાખલા ની રકમ શું છે? તો કે 8 એને ગુણ્યા 53 એને ગુણ્યા માઇનસ 125। આ બીજા દાખલાની રકમ છે, દાખલા નંબર 5 માં જ પહેલો દાખલો ગણ્યો, એના પછી આપણે બીજો દાખલો ગણી છે। હવે એમાં જોઈએ, આમાં તમે 8 ગુણ્યા 53 કરો અને પછી 125 સાથે ગુણાકાર કરો તો પણ દાખલો ચાલશે, અને પેલા 8 ગુણ્યા 125 કરો અને પછી 53 સાથે ગુણાકાર કરશો તો પણ ચાલશે।
हूँ पेला आठ गुणिया 125 करू छू, आठ गुणिया माइनस 125 अने 53 छे ई छेले थवा दो छू। हवे अहीं क्यो नियम वपराणो छे, तो के गुणाकारमां क्रमनो नियम वपराणो छे, गुणाकारमां क्रमनो नियम वपराणो छे। क्रमनो नियम कोने कही शकाय, तो के गुणाकारमां तमे 3 गुणिया 4 करो के 4 गुणिया 3 करो, मतलब के तमे क्रम बदलाओ, पहला 4 नो लखो के पछी 4 लखो, जवाब हमेशा शू आवशे, सरखो आवशे। मैं अहीं शू करेलू छे के 8 गुणिया 125 छेला तो पण 125 ने पहला लिखा छे अने पछी 53 ने लखेला छे, एटले एनो क्रम बदलावेलो छे, पण क्रम बदलाता जवाब केवो रहेशे, सरखो। 8 गुणिया 125 करशे एटले जवाब तमने मळशे 1000। निशानी जोईए तो 8 प्लस छे, 125 माइनस छे, एटले के वधे ओछे थशे ओछा, एटले 1000 केवो आवशे माइनस एने गुणिया 53। हवे 53 गुणिया 1000 करशे एटले जवाब तमने मळशे 53000। हवे फरीथी निशानी जोईए तो 1000 माइनस छे, 53 प्लस छे, वधे ओछे शुं थशे ओछा। याद रखो गुणाकार में एक बार प्लस निशानी हो, एक बार माइनस निशानी हो, जवाब हमेशा माइनस में मल से, एटले जवाब आपनो केटलो मळ्यो 53000 जवाब मल से। हवे दाखला नंबर सी जोईए, एना पछीनो दाखलो ए बी गणना दाखला नंबर सी। एनी रकम छे 15 एने गुणिया माइनस 25 एने गुणिया माइनस 4 एने गुणिया माइनस 10। हवे आमां पण तमे 15 गुणिया 25 करो, पछी 4 गुणिया 10 करो तो पण चाले, अने एनो क्रम आડાઓડો करो, એટલે 15 गुणिया 4 करो, 25 गुणिया 4 करो तो पण जवाब केवो मळशे, सरखो। शुं काम के गुणाकारमां क्रमनो नियम जळવાય છે, એટલે કે તમે ક્રમ આડા સવડા કરો તો પણ જવાબ હંમેશા કેવો મળશે, સરખો। તો હવે પેલા હું માઇનસ 25 ને માઇનસ 4 નો ગુણાકાર કરું છું। ગુણાકારમાં જેમ સરળતા રહે, જેમ જલ્દી ગુણાકાર થઈ જાય, એ બે પદનો ગુણાકાર પેલા કરાય, એટલે કે માઇનસ 25 ગુણ્યા માઇનસ 4। હવે શું વધે છે, તો કે 15 અને 10, તો એનો પછી કરું છું, એટલે કે 15 ગુણ્યા માઇનસ 10। આમાં પણ કયો નિયમ વપરાયેલો છે, તો કે ક્રમનો નિયમ, કારણ કે આપણે ક્રમ આડા સવડા કર્યા છે, ક્રમનો નિયમ। હવે 25 ગુણ્યા 4 કરશે એટલે જવાબ તમને મળશે 25 ચોક 100। હવે માઇનસ બે વાર છે, 25 એ માઇનસ છે, 4 એ માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, એટલે 100 કેવા મળશે, પ્લસમાં મળશે। 15 ગુણ્યા 10, 15 દાન થશે 150, એટલે 150। નિશાની જોઈએ તો 15 પ્લસ છે, 10 માઇનસ છે, ગુણાકારમાં બે સંખ્યામાં એક વાર પ્લસ હોય, એક વાર માઇનસ હોય, તો જવાબ શું કયું મળશે, માઇનસમાં મળશે। હવે 100 ગુણ્યા 150 કરશે એટલે જવાબ તમારો થશે 15000। 15000માં 100 પ્લસ છે, 150 માઇનસ છે, ફરીથી એકવાર પ્લસ આવ્યા, એકવાર માઇનસ આવ્યા, એટલે વધે ઓછે ઓછા, એટલે જવાબ તમને મળશે માઇનસ 15000। આ તમારો જવાબ થશે। હવે એના પછીનો દાખલો ગણીએ, માઇનસ 41 એને ગુણ્યા 102। 41 નો કોની સાથે ગુણાકાર કરેલો છે, તો કે 102 સાથે ગુણાકાર કરેલો છે। તો પેલા હું માઇનસ 41 એમને રાખું છું, 102 ના ભાગ પાડું તો શું આવે, 100 વત્તા 2, 102 ને હું 100 વત્તા 2 લખી શકું તો પણ શું થાય, 102 જ થશે। હવે અહીંયા ગુણાકાર છે, કૌંસ વારે છોડવો હોય તો પેલા 41 નો 100 સાથે ગુણાકાર કરવાનો, પછી 41 નો 2 સાથે ગુણાકાર કરવાનો, એટલે કે માઇનસ 41 ગુણ્યા 100। આ એક સ્ટેપ પૂરું થયું, વચ્ચે શેની નિશાની આવે છે, પ્લસ ની, તો વચ્ચે આવશે પ્લસ, ફરીથી આવશે માઇનસ 41 ગુણ્યા 2। અહીંયા મેં કયો કયો નિયમ વાપર્યો, તો કે વિભાજન નો, શું કામ 102 નું મેં વિભાજન કર્યું 100 વત્તા 2, એટલે નિયમ કયો વપરાણો, તો કે વિભાજન નો નિયમ અહીંયા વાપરેલો છે।
अपने बधा दाखला में लखवानुं छे कि अपने क्यों नियम वापरीने दाखलो गणीए छीए। माइनस 41 गुणिया 100 एटले केटला आवशे 4100 आवशे, ओछे वत्ते ओछा एटले के माइनस आवशे। हवे 41 गुणिया 2, 41 गुणिया 2 करशे एटले केटला आवशे 82। હવે અહીંયા પણ વત્તે ઓછે શું થશે, ઓછા। હવે માઇનસ 4100 અને માઇનસ 82, અહીંયા શું આવશે, માઇનસ 4100 કૌંસ છોડશે, વત્તે ઓછે શું થશે, ઓછા, એટલે કે માઇનસ 82। માઇનસ 4100 માઇનસ 82 સરવાળો થશે એટલે આવશે 4182। પરંતુ અહીંયા આપણે શું કર્યું કે ઓછે ઓછે વત્તા કર્યા, એટલે કે 4100 અને 82 બંનેનો સરવાળો કર્યો, પણ સરવાળો કરી છે પણ અહીં નિશાની માઇનસ માં જ રહેશે। ગુણાકારમાં શું થતું હતું, તો કે ઓછે ઓછે આપણે વધતા કરી નાખતા હતા, નિશાની પ્લસ ની આવતી હતી। જયારે સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે ઓછે ઓછે વધતા કરવાના, એટલે બંનેનો સરવાળો થશે, પણ નિશાની કેવી રહેશે, માઇનસ। એટલે જવાબ શું આવશે, માઇનસ 4182 આ તમારો જવાબ થશે। હવે એના પછીનો દાખલો જોઈએ। દાખલા નંબર ઈ, એની રકમ છે 625, એને ગુણ્યા માઇનસ 35 પ્લસ માઇનસ 625, એને ગુણ્યા 65। દાખલા નંબર એ હતો એના જેવો સેમ દાખલો છે આ। હવે જોઈએ અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની આપેલી છે, એટલે કે અહીંથી બે પદ છૂટા પડે છે, બરોબર। હવે પેલા પદમાં 625 આપેલું છે, બીજા પદમાં પણ શું આપેલું છે, 625। તો એ 625 હું કોમન કાઢી લો, એટલે 625 કોમન કાઢ્યા, અહીંયા વચ્ચે માઇનસ 35 વત્તા અહીંયા શું વધશે, 65, આ માઇનસ નિશાન એમ નંબર છે એટલે વધશે માઇનસ 65। હવે 625 માઇનસ 35 માઇનસ 65, માઇનસ 35 ને માઇનસ 65 નો સરવાળો કરશે એટલે જવાબ આવશે તમને 100, પણ એ 100 કેવો આવશે, માઇનસ। શું કામ, તો કે ઓછે ઓછે વધતા કર્યું પણ સરવાળા બાદબાકીમાં નિશાની શેની રહેશે, માઇનસ ની। 625 ગુણ્યા 100 એટલે કે તમારો જવાબ આવશે 62,500, વધતે ઓછે ઓછા, ફરીથી ગુણાકાર છે એટલે વધતે ઓછે શું થશે, ઓછા, એટલે તમારો જવાબ જેમ આવશે માઇનસમાં જવાબ આવશે એ થશે તમારો 62,500। હવે જોઈએ તો દાખલા નંબર 5 માં આપણે ઈ સુધી ગણેલું છે, દાખલા નંબર એફ જી ને એચ એ આવતા લેક્ચરમાં ગણીશું।